નમસ્કાર મિત્રો, આપણે એસઆઈબીએ સેમેસ્ટર 3 પેપર 3 સી 303 રઘુવંશમ જેમાં 14મો સર્ગ સીતા પરિત્યાગ માં શ્લોકોની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધી આપણે 12 શ્લોકોનો અનુવાદ જોયો અને કાલિદાસનું રઘુવંશ મહાકાવ્ય એ વાલ્મીકી રામાયણ પર આધારિત છે. વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોકોમાં જે કથાવસ્તુને આલેખેલું છે રામના અયનને, એ જ રામના અયનને કાલિદાસે માત્ર 1577માં આલેખેલું છે. કાલિદાસના રઘુવંશમાં 1567 શ્લોકોમાં 19 સર્ગોમાં 29 રાજાઓનું ચરિત્ર ચિત્રણ મળે છે. અને કાલિદાસની ઘણા સમય પૂર્વે થઈ ગયેલા વાલ્મીકી, જેમને આદિકવિની ઉપમા આપવામાં આવી છે, એવા આદિકવિ વાલ્મીકી અને તેમનું આર્ષકાવ્ય રામાયણ એને પ્રેરણા સ્ત્રોત બનાવીને કાલિદાસે રામાયણની રઘુવંશમની રચના કરેલી છે. તો રામાયણ અને એના રચયિતા વાલ્મીકી એ કાલિદાસ માટે પૂર્વસૂરી રહ્યા છે અને એ પ્રસંગોને પોતાની કલ્પનાથી, પોતાની કલ્પના શક્તિથી, એના કલ્પના વૈભવથી કાલિદાસે આલેખવાનો પ્રયત્ન કર્યો છે. તો એ રીતે જોઈએ તો રામાયણની જે બાબતો છે, જ્યાં રામાયણમાં વાલ્મીકીએ કેટલીક બાબતોને માત્ર એક જ શ્લોકમાં, એક જ શબ્દમાં વર્ણન કરી દીધું છે, એ જ બાબતોને, અને ખાસ કરીને જ્યાં સ્ત્રી સંવેદનાની વાત આવી છે, તો ત્યારબાદ સ્ત્રી સંવેદનાની વાતને અહીં કાલિદાસે વધારે ઊંડાણમાં લેખવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉના શ્લોકમાં આપણે જોયું હતું કે રામનો અયોધ્યા નગરીમાં 14 વર્ષના વનવાસને અંતે પ્રવેશ થાય છે, ત્યારે રામના એક રાજ્યાભિષેક તરીકે રાજા જવાના જે પ્રજાના સ્વપ્ન હતા, એના કારણે સમગ્ર નગરમાં, અયોધ્યા નગરીમાં કેવો હર્ષોલ્લાસ છે. અને રામની સાથે સાથે, કેમ કે અગાઉ રામે સુગ્રીવ અને વિભીષણનો પણ રાજ્યાભિષેક કરેલો, તો સુગ્રીવ અને વિભીષણ પણ રામના રાજ્યાભિષેકમાં સહભાગી થવું એને પોતાનું પરમ આગવું કર્તવ્ય સમજીને એમાં સહભાગી થવા માટે અયોધ્યા નગરીમાં એમની સાથે આવેલા હતા. તો એમણે પણ રામના રાજ્યાભિષેકમાં પોતાની અગ્રીમ ભૂમિકા ભજવી છે. રામનું રાજ્યાભિષેક સંપૂર્ણ વિધિવત રીતે મંત્રોચ્ચાર દ્વારા વશિષ્ઠ મુનિ, વામ વગેરે ઋષિ મુનિઓના સાનિધ્યમાં અને પુરોહિતોના સાનિધ્યમાં પૂરો થયો છે. અને રાજ્યાભિષેક બાદ હવે રામ અયોધ્યામાં પ્રવેશ કરી રહ્યા છે. તો કાલિદાસ એક એવો મહાકવિ છે કે એણે અમુક નાની સરખી બાબતોને પણ અદ્ભુત રીતે આલેખવાનો બાકી રાખી નથી. કાલિદાસે રામનો રાજ્યાભિષેક કેવી રીતનો થયો એની તો ચર્ચા કરી છે, એની સાથે સાથે રામ અયોધ્યામાં પ્રવેશ કરે છે ત્યારે રામની સાથે અન્ય રામના ત્રણ ભાઈઓની ભૂમિકા શું રહી છે એ પણ કાલિદાસ વર્ણવે છે. કે રામ અને એમના ભાઈઓ અયોધ્યામાં જ્યારે અયોધ્યા નગરીના માર્ગોથી નગરીમાં પ્રવેશ કરે છે ત્યારે કેવા શોભાયમાન હતા, તો એના વિશે આપણે આગળ જોયું હતું કે રામ અને રામના ત્રણે ભાઈઓને રાજનીતિના અંગો એવા સામ, દામ, દંડ અને ભેદની સાથે સરખાવી ઉત્પ્રેક્ષા અલંકાર દ્વારા કાલિદાસે ખૂબ જ સુંદર વાત રજૂ કરી છે કે રામ જ્યારે અયોધ્યા નગરીમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે લક્ષ્મણ અને શત્રુઘ્ન રામની ડાબે અને જમણે પડખે ઊભા રહીને એમને ચામર ઢોળી રહ્યા હતા. તો ભરત રામની પડખે એક રાજા માટે છત્ર ધારણ કરીને, એક રાજસી માટે છત્ર ધારણ કરીને એમની સેવામાં એમની પડખે ઊભા હતા. તો આ દરેક ચારે ભાઈઓનું કાલિદાસ વર્ણન કરતા કહે છે કે ચારે ભાઈઓ જાણે કે સામ, દામ, દંડ, ભેદ જે રાજનીતિના મૂર્તિમાન સ્વરૂપ છે એના જેવા જ ચારે ભાઈઓ શોભી રહ્યા હતા એમ કહી અને કાલિદાસ રામનું અયોધ્યા નગરીમાં પ્રવેશ કરાવે છે. હવે અયોધ્યા નગરીમાં રામ પ્રવેશ કરે છે ત્યારે અયોધ્યા નગરીના લોકો પણ રામ પર જે ડાંગર છે એની વૃષ્ટિ કરી રહ્યા છે. તો એનું પણ વર્ણન આપણે અગાઉ જોયું કે કેવી રીતના અયોધ્યા નગરીના લોકો હર્ષોલ્લાસિત છે અને રામના રાજ્યાભિષેકમાં સહભાગી કરીને રામને એક રાજાના સ્વરૂપે આવકારી રહ્યા છે. અને ત્યારબાદ આપણે હવે આવીએ છીએ શ્લોક નંબર 13 પર. તો શ્લોક 13 શું કહે છે એની આપણે આજે અનુવાદ જોઈશું અને સમજૂતી જોવાની છે કે શ્લોક 13નો ભાવાર્થ શું છે. તો હવે આજે જે આપણે શ્લોક જોવાનો છે શ્લોક નંબર 13 રઘુવંશના 14મા સર્ગનો, એમાં કાલિદાસ વર્ણવી રહ્યો છે કે રામનો અયોધ્યામાં એક રાજાના સ્વરૂપમાં પ્રવેશ થઈ ગયેલો છે અને પ્રવેશ થયા બાદ રામ કેવા શોભી રહ્યા હતા એ તો વર્ણવ્યું છે. એના બાદ સીતાને પણ વર્ણન કરે છે કે સીતા માતા
राम के साथे अयोध्या में प्रवेश करी रहा है तो एनी प्रति सीता माता प्रति नगरजनों नो सु प्रत्युभाव छे अने राम माता नो सीता माता प्रति नो सु प्रत्युभाव छे ए दर्शावी रहो छे कालिदास पर आना आगेना श्लोक में कालिदास एक खूब सुंदर उत्प्रेक्षा आपी अने उत्प्रेक्षा अलंकार रजू करेलो छे जेमा कालिदास कहे छे के ज्यारे राम अयोध्या में प्रवेश करे छे त्यारे एना पहला अयोध्या नगरी जाने के पहली प्रोषित भटुका स्त्री होय एम आपने अगाउ गईकाले जोयुं के प्रोषित भटुका किंतु कालिदास कोई सामान्य कवि नथी एने केटलाक विद्वानो साहित्य ललाम भोज केटलाक साहित्य कुलचक्र चूडामणी अने केटलाक दीप शिखा नामना उपनामोथी नवाजेल छे अने कालिदासनी कल्पना शक्ति एना कल्पना एनो कल्पना वैभव एटलो ऊंडो छे કે એને લાઘવ અને વ્યંજનાના સ્વામી તરીકે પણ સંસ્કૃત સાહિત્યમાં ઓળખવામાં આવેલો છે અને કાલિદાસ માત્ર ભારત વર્ષ પૂરતો જ કે સંસ્કૃત સાહિત્ય પૂરતો જ કવિ તરીકે પ્રસિદ્ધ નથી કાલિદાસ ફ્રાન્સ બ્રિટન અને જર્મનીમાં પણ એની નામના એના નાટકોનું રૂપાંતર થયેલું છે અને બ્રિટનમાં તો એના નાટકો ભજવાયેલા પણ છે એના સિવાય જર્મનીનો કવિ ગેટે જે કાલિદાસના સાત કૃતિમાંથી ત્રણ જે નાટકો છે ત્રણ નાટ્ય કૃતિઓ છે એમાંથી અભિજ્ઞાન સાકુતલથી એટલો ગદગદિત થઈ ઉઠેલો કે એને કાલિદાસ અને એના અભિજ્ઞાન સાકુતલથી પ્રણય થઈ ગયેલો અને એના કારણે કાલિદાસના અભિજ્ઞાન સાકુતલને મસ્તિષ્ક પર મૂકીને એ નાચ્યો હતો પ્રણય એટલે એક ભાવુક તરીકેનો પ્રણય કે એનો જે નાટક છે નાટકની રસા અભિવ્યક્તિ શું હોય એ પ્રત્યેનો એક પ્રકારનો લગાવ જેને અંગ્રેજીમાં કહી શકાય એટ્રેક્શન તો આ પ્રકારે કાલિદાસ એના નાટકોનું વિષયવસ્તુ અદ્ભુત રીતે ગુંથીને રજૂ કરે છે ને એમાં કાલિદાસે આગળના શ્લોકમાં કહ્યું છે કે અયોધ્યા નગરીમાંથી જ્યારે રામ વનવાસ જાય છે ત્યારથી અયોધ્યા નગરી સૂની પડી હતી કેવી સૂની પડી હતી તો એનું એને પ્રોષિત ભટુકા તરીકે ઉલ્લેખ કર્યો છે કે પ્રોષિત ભટુકા સ્ત્રી કેવી હોય એનું પણ વર્ણન અહીંયા કરેલું છે અને પ્રોષિત ભટુકા સ્ત્રી વિશે વાસે સ્વપ્ન વાસવદત્તમ નાટકના પ્રથમ અંકના નવમા શ્લોકની ઉપર યોગનરાયના મુખેથી વિધાન કરાવાયું છે યોગનરાયન વાસવદત્તાને પોતાની બહેન તરીકે ઓળખાવતા જણાવે છે કે આ મારી બહેન પ્રોષિત ભટુકા છે ત્યારબાદ હારિત સ્મૃતિ સ્મૃતિ ગ્રંથોમાં પણ આના વિશે ઉલ્લેખ મળે છે તો હારિત સ્મૃતિમાં પણ આ જ વિધાન છે હારિત સ્મૃતિ નામના ગ્રંથમાં પ્રોષિત ભટુકા સ્ત્રી વિશે કેટલીક બાબતો સ્પષ્ટ કરવામાં આવેલી છે કે આવી સ્ત્રી એટલે કે જેનો પતિ અમુક કંઈ ખાસ કારણથી પરદેશ ગયેલો છે અને થોડાક સમય પછી પાછો આવવાનો છે તો આ પ્રકારની સ્ત્રી માત્ર વાળની એક જ લટ બાંધે છે વસ્ત્રાલંકારો ધારણ કરતી નથી સાદા વસ્ત્રો ધારણ કરે છે સાદગીપૂર્ણ જીવન જીવે છે અને સાદગીપૂર્ણ ભોજન કરે છે અને એ પોતાના શરીર પર અંગ લેપ લગાડતી નથી જ્યાં સુધી એનો પતિ પરદેશથી પાછો ન આવે ત્યાં સુધી તો આ હારિત સ્મૃતિના પ્રમાણો અને નાટ્યકાર ભાષે સ્વપ્ન વાસવદત્તમમાં જે બાબતો કહી છે એ પ્રમાણોને રજૂ કરીને અહીં કાલિદાસ એના સાથે સામંજસ્ય જાણે સાધતો હોય એમ અયોધ્યા નગરીને પ્રોષિત ભટુકા તરીકે ઓળખાવી છે એટલે કે અયોધ્યા નગરીને એક પ્રોષિત ભટુકા યુવતીની સાથે એની સરખામણી કરી છે અને અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અયોધ્યા નગરી પણ રામ જાણે કે અયોધ્યા નગરીના રાજા એનો પતિ હતા અને એના પતિ એવા રામના અગાઉ રામ જ્યારે વનવાસ જાય છે ત્યારે રામની ગેરહાજરીમાં અનુપસ્થિતિમાં અયોધ્યા નગરી પણ પેલી પ્રોષિત ભટુકા સ્ત્રીની જેમ સૂની પડી હતી અને જ્યારે રામનું આગમન થાય છે ત્યારે અયોધ્યા નગરી જાણે હવે પોતાનો પ્રોષિત ભટુકા એટલે કે પતિ આવી ગયો છે એમ સોળે કળાએ ખીલી ઉઠી છે એ પ્રકારનું વર્ણન આગળના શ્લોકમાં આપણે જોયું હતું અને હવે આપણે શ્લોક નંબર 13 શું કહે છે તો જોઈએ કાલિદાસ જણાવે છે કે સ્વસુ જનાનુસ્તિ ચારુ વેસામ ત્યારબાદ કહે છે કે કર્ણી રથમ અને ત્યારબાદ કહે છે રઘુવીર પત્ની
ત્યારબાદ કાલિદાસ જણાવે છે કે પ્રાસાદ વાતાયન દૃશ્ય બંને સાકેત નારી અંજલિ પ્રાણેનું આપનો શ્લોક છે. હવે આ શ્લોકમાં કેટલાક વિશેષણો વાપર્યા છે પછી જોઈશું, પરંતુ હવે આ જે શ્લોક છે એ શ્લોકને આપણે જો અનુવાદ તરીકે સમજવું હોય તો અગાઉ જે શ્લોકોને આપણે જોયા અનુવાદમાં એવી જ રીતે અન્વય જરૂરી છે. જ્યાં સુધી શ્લોકનો આપણે અન્વય ન કરીએ ત્યાં સુધી શ્લોકનું ભાષાંતર કેવી રીતનું કયા પણ પછી કયું પદ આવશે એ ખ્યાલ આવે નહીં. તો આ શ્લોકનો અનુવાદ ખાસ જે અન્વય છે એ શ્લોક પ્રમાણે રહે છે, ખાસ બદલાવ નથી આવતો, એક જ શ્લોક એવો છે અત્યાર સુધી ચાલે.